અસલામ અલેકુમ બાળકો, આપણે ધોરણ ત્રણમાં આપણે અસાઇનમેન્ટમાં રિવિઝન કરીએ છીએ. તો આપણે પહેલો પ્રશ્ન શીખી ગયા, પ્રશ્ન એક અ બ, બરાબર છે? આ પ્રશ્નો મેં તમને શીખવ્યા હતા, હવે આપણે આગળ શીખીશું. તો જુઓ, આપણે પ્રશ્ન એક અને એક બ શીખી ગયા, અને મેં તમને આ સ્પેલિંગ નોટમાં જે ફળોના સ્પેલિંગ છે એ મેં તમને નોટમાં લખવા આપ્યા હતા, તો તમે લોકોએ લખી લીધા હશે. હવે આપણે આગળ શીખીશું. તો આપણે શું શીખીશું કે પ્રશ્ન બે અ, તો નીચે આપેલા શાકભાજીના અંગ્રેજી સ્પેલિંગ સામે તેમના અંગ્રેજી ઉચ્ચાર લખો. એટલે કે જુઓ, અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે CABBAGE કેબેજ. કેબેજ એટલે કોબી. તો આપણે શું લખવાનું? કેબેજ. એનો અંગ્રેજી ઉચ્ચાર લખવાનો. આપણને સ્પેલિંગ આપ્યો છે, તો એ સ્પેલિંગનો ઉચ્ચાર શું થાય તે આપણે લખવાનું છે. તો જુઓ, LEMON તો શું થશે? લેમન. પછી CHILLI ચીલી. ચીલી એટલે મરચું. ONION અનિયન. અનિયન એટલે ડુંગળી. પછી BRINJAL બ્રિંજલ. બ્રિંજલ એટલે રીંગણ. તો આપણે બ્રિંજલ લખીશું. પછી POTATO પટેટો. પટેટો એટલે બટાકો. CARROT કેરટ. કેરટ એટલે ગાજર. CALIFLOWER કોલીફ્લાવર. કોલીફ્લાવર એટલે શું થાય? ફ્લાવર. પછી TOMATO ટમાટો. પછી LADYSFINGER લેડીઝ ફિંગર. લેડીઝ ફિંગર એટલે ભીંડો. પછી RADISH રેડિસ. રેડિસ એટલે મૂળો. પછી CUCUMBER ક્યુકમ્બર. ક્યુકમ્બર એટલે કાકડી. પછી PEAS પીઝ એટલે વટાણા. તો તમારે શું કરવાનું છે કે હું તમને હોમવર્કમાં ફોટા મોકલીશ, એમાંથી તમારે આ હોમવર્ક લખવાનું છે. તો તમારે પછી જુઓ, અહીંયા આપણને એક પ્રશ્ન આપેલો છે કે બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને શાકભાજીના નામ લખો. તો તમારે આમાં શું કરવાનું છે કે શાકભાજીના નામ લખવાના છે. આપણે ચિત્ર દોરવાના નથી, આપણે એ ચિત્રનું નામ લખવાનું છે. કે જુઓ, બટાકો છે તો બટાકો એવું લખવાનું, અને પછી તેની સામે તેનો સ્પેલિંગ લખવાનો. લીંબુ તો લીંબુ લખીશું આપણે, ને તેની સામે તેનો સ્પેલિંગ લખીશું. પછી ટામેટું અને તેનો સ્પેલિંગ. પછી ફ્લાવર અને તેનો સ્પેલિંગ. પછી લેડીઝ ફિંગર એટલે ભીંડો અને તેનો સ્પેલિંગ. પછી ડુંગળી અને તેનો સ્પેલિંગ. પીઝ એવી રીતના તમારે બધું લખવાનું છે. વટાણા, બરાબર? હું તમને હોમવર્કમાં આના ફોટા મોકલીશ, એ ફોટા જોઈને તમારે કમ્પ્લીટ હોમવર્ક કરવાનું છે. પછી જુઓ, અહીંયા શું છે કે ચિત્રો જોઈ જુઓ અને બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી એન્ડ વડે વાક્ય બનાવો. તો આ એન્ડ વડે વાક્ય તો આપણને બનાવતા આવડે જ છે. આપણને પ્રાણીઓ આપ્યા છે અને પ્રાણીઓના બચ્ચા આપ્યા છે. તો મેં તમને અગાઉ પણ શીખવ્યું હતું, આપણે ચોપડીમાં પણ શીખ્યા હતા, એટલે આ તો આપણને કમ્પ્લીટ આવડે છે. જુઓ, અહીંયા આપણને ઉદાહરણ આપેલું છે કે કૂતરો અને કૂતરાનું બચ્ચું. તો એ ડોગ એન્ડ એ પપી, બરાબર? તો આ રીતના આપણે વાક્ય બનાવવાના છે. તો જુઓ, ગાય અને ગાયનું બચ્ચું. તો એ કાઉ એન્ડ એ કાફ. પછી ભૂંડ અને ભૂંડનું બચ્ચું. તો એ પીગ એન્ડ એ પીગલેટ. પછી સિંહ અને સિંહનું બચ્ચું. તો એ લાયન એન્ડ એ કબ. પછી જુઓ, બતક અને બતકનું બચ્ચું. તો એ ડક એન્ડ એ ડકલિંગ. તો આ રીતના તમારે વાક્ય બનાવવાના છે. પછી ઘોડો અને ઘોડાનું બચ્ચું. તો એ હોર્સ એન્ડ એ ફોલ. ઘોડાના બચ્ચાને ફોલ કહેવાય. પછી બિલાડી અને બિલાડીનું બચ્ચું. તો એ કેટ એન્ડ એ કિટન. પછી બકરી અને બકરીનું બચ્ચું. તો એ ગોટ એન્ડ એ કીડ. બકરીના બચ્ચાને કીડ કહેવાય. પછી સીપ, ઘેટું અને ઘેટાનું બચ્ચું. તો એ સીપ એન્ડ એ લેમ્બ. લેમ્બ એટલે ઘેટાનું બચ્ચું. તો આ રીતના તમારે વાક્યો બનાવવાના છે. જુઓ, અહીંયા તમને હોમવર્કમાં તમે એ જે લખશો એનો તમને અહીંયા આગળ વાક્યો પણ લખીને આપ્યા છે, પણ આપણે વાક્યો જાતે લખવાના છે. અને પછી જુઓ કે અહીંયા પ્રાણી અને પક્ષીના બચ્ચાના નામ આપ્યા છે, તેને તેના ચિત્રો સાથે આપણે જોડવાના છે. કે કીડ એટલે બકરીનું બચ્ચું, તો એને બકરીના બચ્ચા સાથે જોડ્યું. પછી લેમ્બ, લેમ્બ એટલે ઘેટાનું બચ્ચું. પછી પપી, પપી એટલે કૂતરાનું બચ્ચું ગલુડિયું. પછી શું છે કે કપ, કપ એટલે સિંહનું બચ્ચું. પછી પિગલેટ, તો પિગલેટ એટલે ડુક્કરનું બચ્ચું. પછી કાફ, કાફ એટલે વાછરડું. પછી કિટન, કિટન એટલે બિલાડીનું બચ્ચું. પછી ચિકન, ચિકન એટલે મરઘીનું બચ્ચું. પછી ફોલ, ફોલ એટલે ઘોડાનું બચ્ચું. પછી ડકલિંગ, ડકલિંગ એટલે
શું થાય બધા બચ્ચું. તો તમારે આટલા પ્રશ્નો નોટમાં લખવાના છે, એ તમારું હોમવર્ક છે. તમારે પ્રશ્ન બે અ બે બ અને ત્રણ અ એ ત્રણ પ્રશ્ન તમારે નોટમાં લખવાના છે, એ તમારું હોમવર્ક છે.